રેસિડેન્સી અને આજુબાજુની આશરે બાર થી પંદર જેટલી સોસાયટીના રહીશો દ્વારા ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અચલ રેસિડેન્સીની સામે આવેલ અને વર્ષોથી ખાલી પડેલા એક નાનકડા પ્લોટ પર શાક માર્કેટને લાવવામાં આવી રહ્યું છે માર્કેટ હાલ જે જગ્યાએ છે તે જગ્યા પર પ્રમાણમાં જગ્યા છે અને રસ્તો પણ ઘણો પહોળો છે તેથી અચલ રેસિડેન્સી અને તેની આસપાસની સોસાયટીઓના રહીશોએ ગંદકી રખડતા ઢોરોનો ત્રાસ મહિલાઓની સુરક્ષાના મુદ્દાઓ જેવા મહત્વના કારણો દર્શાવી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું બિલકુલ જો વાત કરવામાં આવે તો અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પર આવેલા અચલ રેસિડેન્સીની સામેનો જે પ્લોટ છે ત્યાં આવી છે ને ત્યાં એક શાક માર્કેટ ઊભું કરવામાં આવી રહ્યું છે ને તેનો આજુબાજુના જે રહીશો છે તેના દ્વારા ભયંકર વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારી સાથે ચાંદખેડાના કાઉન્સિલર રાશિબેન જોડાયા છે બેન રહીશો વિરોધ કરી રહ્યા છે અને આ એક શાક માર્કેટ અહીંયા ઊભું થઈ રહ્યું છે ખૂબ જ નાની જગ્યા છે શું કહેશો આ જગ્યાએ એક તો પહેલાં યુએલસીની પ્લોટ ની સાત બારના ઉતારામાં જુઓ તો આજની તારીખમાં બી રાજ્ય સરકાર બોલી રહી છે કોર્પોરેશને આને લીધી પણ આ ચારસો વારથી બી નાનો પ્લોટ આખા અમદાવાદમાં સૌથી વધારે પ્લોટો હોય તો ચાંદખેડા વિસ્તારમાં છે જે મેઈન રોડ ઉપર છે જ્યાં કોઈ રેસિડેન્શિયલ એરિયા નથી આ વિસ્તાર એવો છે કે આ જગ્યા ઉપર જ્યારે પ્રપોઝલ મૂકી ત્યારે ચાંદ જેટલા કોર્પોરેશન અધિકારીઓ છે એનો અણઘણ વહીવટ મેનેજમેન્ટ એટલું ઝીરો કે જે એ નથી જોઈ રહ્યું કે ચાંદખેડા વિસ્તારની આ જે જગ્યા પર છે આજુબાજુ આખો રેસિડેન્શિયલ એરિયા છે સાત મીટરનો રોડ છે કે જ્યાં અને જે પ્લોટ છે એ ચારસો વારનો પ્લોટ ચારસો વારના પ્લોટમાં તમે ગણીને ગણો તો વીસ લારીઓ આવે નહીં હવે તમે જ્યાં રોડ ઉપર શાક માર્કેટ ભરાય છે સોના ક્રોસ રોડ ઉપર ત્યાં દોઢસોથી વધુ શાક લારીઓ છે તો બાકીની શાકલારીઓ શું આ રોડ ઉપર ઊભી રહેશે આ રોડ ઉપર ઊભી રહેશે એટલે ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા સર્જાશે આજુબાજુમાં ગણીને પાંચથી છ સ્કૂલો છે તો બાળકો અહીંથી નીકળશે તમને બી ખબર છે કે જ્યારે જ્યાં શાક માર્કેટ ભરાય એટલે ત્યાં શાક માર્કેટમાં ગાયોનો ત્રાસ હોય લોકો લેડીઝ આર વિસ્તાર ઉપર ચાલવાની પોતાના ઘરો છે નાના નાના બંગલાઓ ગણું નાના નાના ફ્લેટો છે તો શા માટે રેસિડેન્શિયલ એરિયામાં આપણી પાસે કોમર્શિયલ પ્લોટ પડ્યા છે આપણી પાસે મેઇન રોડ ઉપર ચાંદખેડામાં પ્લોટ પડ્યા છે તો એને છોડીને આ નાનામાં નાના પ્લોટ માટે શા માટે રહીશોએ મારી પાસે બી કમ્પ્લેન કરી હતી એટલે મેં બી મારી રજૂઆત કરી છે અને કોર્પોરેશને આને સ્ટોપ કરવા માટે વિચારણા કરી રહી

હું જનતા સાથે સોએ સો ટકા છું હું પહેલાં બી ચાંદખેડાની જનતા સાથે છું જો એ ભૂખડતલ ઉપર બેઠેલા હશે તો હું બી એમની સાથે ભૂખડતલ ઉપર બેઠેલી છું મારે મારી ચાંદખેડાની જનતા સાથે રહેવાનું છે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઘણા ઠરાવો એવા થયા છે જે થયા હોય તો બી એને પાછા પરત લેવામાં આવ્યા છે કારણ કોર્પોરેશનને પ્રજાની સાથે રહેવાનું છે પ્રજાના પ્રશ્નોની સાથે રહેવાનું છે જ્યારે ચાંદખેડાની પ્રજા અમદાવાદમાં કદાચ પશ્ચિમ ઝોનમાં તમે જોયું હશે તો પશ્ચિમ ઝોન ટેક્સ બાબતમાં સૌથી વધારે આગળ છે આખા અમદાવાદમાં સૌથી વધારે ટેક્સમાં પશ્ચિમ ઝોન ચૂકવે છે એમાં બી ચાંદખેડા સૌથી વધુ આગળ છે તો એ આવી હાલાકી ચાંદખેડાની પ્રજા શા માટે ભોગવે તો વાત કરી કે ભાઈ અહીંયા જે છે 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 ઘણા બધા બીજા બીજા પણ પ્લોટ પ્લોટ મોટા ત્યાં પણ આ જગ્યા આપી શકાય એમ છે છતાં પણ આ નાના પ્લોટને શા માટે પસંદગી કરવામાં આવી છે અને છતાં પણ જો કોર્પોરેશન પોતાનું જે નિર્ણય છે તે નહી બદલે તો બેન પોતે પણ રહીશો સાથે જે કહી શકાય ભૂખ હડતાલ સુધીની તેમની તૈયારી છે મિત્રો અમદાવાદ ધીરે ધીરે વિકસતું જાય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાંદખેડા એક વિકસિત એરિયા તરીકે ઉભરી આવ્યો છે અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે એક કન્સ્ટ્રક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ જોવા મળી રહી છે હવે તમને એમ થાય કે આમાં શું નવાય છે પરંતુ આ અંડર કન્સ્ટ્રક્શન જે સાઇટ છે તેનો તેની આસપાસના જે રહીશો છે તે આસપાસની જે સોસાયટી છે આ સોસાયટીના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે જોઈ શકીએ છીએ અહીંયા એક આખું ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે મંડપ બાંધવામાં આવ્યો છે અને ખાસ કરીને અસંખ્ય લોકો અહીંયા ટોળે વળીને ઊભા છે સર આ આખો જે માહોલ ઊભો થયો છે તમારો એક વિરોધ છે આ કન્સ્ટ્રક્શન સાઈટ સામે શું છે આ મુદ્દો એકચ્યુઅલી આ મુદ્દો છેલ્લા વીસેક દિવસથી ચાલે છે અને અમે લોકો લગભગ એમ માનો કે પંદર તારીખથી એનો સખત વિરોધ કરીએ છીએ હા દરેક જગ્યાએ અમે મેમોરેન્ડમ આપેલું છે પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આવે એવું લાગતું પણ નથી લોકોનો જે અધિકારીઓનો રિસ્પોન્સ છે એ જોઈશું વિચારીશું બસ આવા જવાબ મળે છે અચ્છા પણ પણ એક અહીંયા શું થઈ રહ્યું છે કે તમે વિરોધ કરી રહ્યા એકચ્યુઅલી આ શાક માર્કેટ બનાવવાની વાત છે કે જે અહીંયા ચાર રસ્તા પાસે જે હતું એને શિફ્ટ કરીને અહીંયા બનાવે છે તો આ તો બહુ જ જગ્યા નાની છે રોડ પણ સાંકડા છે અને પ્લેનેટ હેલ્થ પાસે જે રોડ છે તો ડબલ રોડ છે અને ઘણી બધી જગ્યા હતી છતાં પણ જો એ લોકોને ત્યાં ઇનકન્વીનિયન્સી હોય અને અહીંયા લાવતા હોય તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર ઇશ્યુ અને એવું લાગે છે કે આ વસ્તુ અહીંયા ખરેખર નુકસાનકારક છે પબ્લિક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તમે કે આ ન્યૂસન્સ જુઓ તમે કે જે એબ્યુઝિંગ ટોનમાં જે લોકો વાતચીત કરતા હોય છે એ બધું જુઓ તો ઇટ્સ એન એબ્સલ્યુટલી નોનસેન્સ એક આ વસ્તુ જલ્દી થી જલ્દી તક વેલામાં વેલી તકે રોકાવી જોઈએ બિલકુલ તો અહીંયા ના જે રહીશો છે તેમનો વિરોધ થઈ રહ્યો છે સર તમે પણ અહીંયા રહો છો આ જે આખો ન્યુ સીજી રોડ છે અને અહીંયા જેમણે આ રીતે વાત કરી કે રોડ ઘણો નાનો છે શાક માર્કેટ ઊભું થઈ રહ્યો છે આ મુદ્દો એકચ્યુઅલી ક્યારથી શરૂ થયો અને અત્યારે આ કયા વળાક ઉપર આવીને ઊભું જી અઢારમી જાન્યુઆરીના દિવસે સવારે અહીં મજૂરો ચૂનાના માર્કિંગ કરતા હતા ત્યારે અમે મજૂરોને પૂછ્યું કે અહીંયા શું કરી રહ્યા છું એમણે કીધું કે અહીં શાક માર્કેટ બને છે હવે ત્રણ બાજુથી બંધ જગ્યા ત્યાં શાક માર્કેટ બની જ ન શકે આજુબાજુના વિસ્તારની સોસાયટીઓના કોઈ ચેરમેન સેક્રેટરીની કોઈ સેન્સ લેવામાં આવી નથી અમારા માટે એક આશ્ચર્યજનક નિર્ણય હતો અમે તાત્કાલિક કોર્પોરેશનની ઓફિસમાં ગયા અને એમને વાત કરી એમણે કીધું કે ઉપરથી ડિસિઝન આવી ગયું છે અને તમારે ભોગવવાનું જ છે બરાબર આ નિર્ણય નહીં ફરે અમે અહીંયા આવ્યા અને સોસાયટીની અમારા મિટિંગો થઈ એમાં તાત્કાલિક ધોરણે અમે ચારે ચાર કોર્પોરેટરોને લેટર લખ્યા મેયરશ્રીને લેટર લખ્યા અને બીજા અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ અધિકારીઓને લેટર લખ્યા અને અમે પ્રોવાઈડ કર્યા આ લેટર અમે મેયરશ્રીને મેયરશ્રીને મેં રિસીવ કરાવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સાહેબને અમે આ રિસીવ કરાવી છે દેવાંગભાઈ દાણી સાહેબને હું રૂબરૂમાં મળ્યો છું દસ મિનિટ એમની સાથે વાતચીત કરી છે એ સિવાય ડેપ્યુટી કમિશનર સાહેબને પણ આપ્યું છે કમિશનર સાહેબને પણ આપ્યું છે અમે પટેલ સાહેબને રૂબરૂ મળવા ગયા હતા પણ સાહેબ હાજર હતા નહીં એમના ડેપ્યુટીને અમે રૂબરૂ મળ્યા છીએ અને રજૂઆત કરી છે આ સિવાય અમારા ચારે ચાર કોર્પોરેટરોને અમે રૂબરૂમાં મળ્યા છીએ અને રજૂઆત કરી છે કોર્પોરેટરોએ અમને કીધું કે આવી જગ્યાએ માર્કેટ ન બની શકે અમે અમારો સંપૂર્ણ સાથ અને સહયોગ તમારી સાથે છે જે બિલકુલ જો વાત કરવામાં આવે તો જ્યારે કોમર્શિયલ જગ્યાની જગ્યાએ રેસિડેન્શિયલ જગ્યા ઉપર કોઈ વસ્તુ આવે ત્યારે મહિલાઓની સુરક્ષાની પણ વાત થતી હોય છે અમારી સાથે બે મહિલાઓ પણ જોડાયા છે બેન શું નામ છે બેન પ્રજાપતિ શું કહેવા માંગો છો આ સમગ્ર બનાવ વિશે આ સમગ્ર બનાવ વિશે હું જણાવું છું કે અમારા ભાઈશ્રીએ તમને સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે અને અહીંયા જે શાક માર્કેટનું જે જ થવા જઈ રહ્યું છે એ મને તો યોગ્ય બિલકુલ લાગતું જ નથી કારણ કે શાક માર્કેટ સબ્જી મંડી બનવાથી ઘણો બધો પ્રદૂષણ પેદા થશે કારણ કે શાકની ગાડીઓ આવશે દૂર દૂરથી આવશે બધા ફેરિયાઓ એ લારીઓ રાખીને ઊભા રહેશે એમનું વધ્યું ઘટ્યું શાક જ્યાં ત્યાં ફેંકશે ત્યાં બહુ માખી થશે ફાટવાનો છે અહીંયા આટલી બધી પંદર રહે છે એમની તંદુરસ્તીનો વિચાર કર્યા વગર સરકાર જો એ સબ્જી મંડી નાખવા માંગતી હોય કોર્પોરેશન વાળા જો સબ્જી મંડીમાં નાખવા માંગતા હોય તો એ નિર્ણય મને યોગ્ય લાગતો નથી બિલકુલ બિલકુલ જો અન્ય મહિલા આપણી સાથે જોડાયે છે બારે मेरा नाम नीति है ये बोलना है कि ए एम वाले सीनियर सिटीजन के लिए कुछ करे सब्जी मार्केट से तो अच्छा है कि बच्चों के लिए कुछ गार्डन या वो बना दे और अभी क्या है आफ्टर कोरोना ये मंडी जो है सुबह से शाम तक लगने लगी पहले ऐसा था कि सिर्फ इवनिंग में बैठते थे बट सुबह से शाम तक बैठेंगे तो बच्चे स्कूल से आते अभी तो ऐसा है रोड पर उतरते हमारे घर आ जाते फिर हमें रोड पे उन्हें पिकअप करने आना पड़ेगा क्योंकि फिर ये न्यूसेंस होगा तो प्रॉब्लम जाएगी तो बच्चों के लिए या तो कुछ पार्क जैसा बना दे या फिर कुछ सीनियर सिटीजन के लिए बना दे क्योंकि सब्जी मार्केट होगा तो हमारे

બિલકુલ જો વાત કરવામાં આવે તો અહીંયા ખાસ કરીને મહિલાઓ પણ પોતાની જાતને અસલામત અનુભવી રહી છે કારણ કે એક નવું શાક માર્કેટ એક આખું બિલ્ડિંગ ઊભું થવા જઈ રહ્યું છે તેવું અહીંયાના લોકો જે છે તે કહી રહ્યા છે કારણ કે જાહેર રસ્તા પરથી રેસિડેન્શિયલ જે આખો એરિયા છે એની વચ્ચે જે પ્લોટ આવેલો છે એમાં એક શાક માર્કેટ આ રીતે જો ઊભું થાય તો સ્વાભાવિક છે કે અહીંયાના જે વડીલો છે જે બહેનો છે મહિલાઓ છે તેમની સુરક્ષાને લઈને કે અન્ય રીતે જે ભૂતકાળમાં પણ જે કેટલીક ચોરીઓની કદાચ ઘટનાઓ ઘટી હોય ને વગેરે ઘણું બધું થતું હોય છે તો જ્યારે આવું એક આખું માર્કેટ ઊભું થઈ જાય ત્યારે ગંદકીના પ્રશ્નો હોય છે માંદગીના પ્રશ્નો હોય છે સિનિયર સિટીઝન વહેલી હવે શાક માર્કેટ વહેલી સવારે જ શરૂ થઈ જાય છે તો વહેલી સવારે લોકો ચાલવા પણ કઈ રીતે નીકળી શકે તો એમનું એવું સજેશન છે કે અહીંયા આવું કંઈક કરવાને બદલે કોઈ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવે કોઈ યોગા સેન્ટર હોય તો વધારે સારું રહે જે વડીલો છે તેમના માટે કોઈ નાનો મોટો બગીચો પણ ઊભો કરવામાં આવે તો પણ વાંધો નથી પરંતુ શાક માર્કેટ ઊભું થવું નથી જોઈએ તેવું અહી ના રહીશો નું છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ